ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। હિંમતનગર સિવિલ હોસ્પિટલના દર્દીઓને દાખલ કરવામાં પડતી મુશ્કેલીઓની જાત માહિતી મેળવી અહીંયા લગભગ 20 થી 25 જેટલી 108ના દર્દીઓ દાખલ થવા માટે રાહ જોઈ રહ્યા છે। આવા દર્દીઓને રૂબરૂ મુલાકાત લીધી અને દર્દીઓ પોતાની વેદના વ્યક્ત કરી અને ઘણા દર્દીઓ જે અરવલ્લી જિલ્લામાંથી આવેલા હતા એવા દર્દીઓને પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં નથી આવતા એવી રજૂઆત કરી હતી। ત્યારબાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સર્જન આરએમઓ સાથે મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન તેમની સાથે દરેક મુદ્દા ઉપર ચર્ચા કરી અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખે તમામ મેડિકલ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી। સાથે જ જૂની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ અને સ્ટાફ વ્યવસ્થા કરી ચાલુ કરવામાં આવે તે બાબતે તંત્ર સાથે ચર્ચા કરીને ચાલુ કરવાની ખાતરી આપી। ત્યારબાદ જીએમઈઆરએસ મેડિકલ ડોક્ટરો પણ પોતાની માંગણીઓ સારું હડતાલ ઉપર હતા, તેમની સાથે ચર્ચા કરી એમના પ્રશ્નોને પણ સાંભળ્યા અને તેમના પ્રશ્નોને માનનીય મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સુધી રજૂઆત કરી। તેમના પ્રશ્નો પણ હકારાત્મક નિર્ણય આવે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી, જેમાંની સાથે ગુજરાત વિધાનસભાના દંડક શ્રી અશ્વિનભાઈ કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મણિભાઈ વાઘેલા, પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રિયવદનભાઈ પટેલ, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતસિંહ ઝાલા, પંચાયત દંડક અલ્પેશભાઈ વડેરા, હિંમતનગર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ટીવી પટેલ ઈશાકભાઈ કુમાર ભાટ સહિતના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા। સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર।